તો ગઈકાલનો દિવસ તમે જો ગ્લોબલ માર્કેટ માટે ખાસો વોલેટાઇલ હતો, ખાસ તો તમે જોયું જે રીતે ચાઇનામાં આપણને એક ટેક કંપનીઝ પર જે રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા એને કારણે એક મોટો ઘટાડો રહ્યો. ત્યારબાદ તમે યુરોપિયન માર્કેટને ઘટતા જોયું અર્નિંગ્સના કારણે, અને ગઈકાલે યુએસ માર્કેટ પણ તમે જુઓ તો 5%-1.25% દબાણ સાથે બંધ થયા. એટલે કે તમે જો નેસ્ડેકને જોશો જ્યાં ટેક શેર્સની મહત્તા વધારે છે, ત્યાં તમને 1.25%નો ઘટાડો જોવા મળશે અને ડાઉમાં 5%નો ઘટાડો જોવા મળશે. આપણે જાણી રહ્યા છીએ અત્યારે જે પ્રોજેક્શન્સ, કારણ કે ત્યાં પણ રિઝલ્ટ સિઝન શરૂ છે અને તમે જો ખાસ કરીને એપલ છે, માઇક્રોસોફ્ટ, ઇન્ટેલ બધાથી જે પ્રોજેક્શન મળી રહ્યા છે કે આવનાર ક્વાર્ટર માટે કે આ વર્ષ માટે એ થોડા નબળા દેખાઈ રહ્યા છે. કારણ કે જે ચિપની આપણે વાત કરીએ છીએ, સેમી કન્ડક્ટરમાં જે ચિપ લાગે છે એની શોર્ટેજને કારણે તમે જો આ બધી કંપનીઝને એની ઇમ્પેક્ટ આગળ આવનારા ક્વાર્ટરમાં થવાની છે જેનું પ્રોજેક્શન તેમણે કર્યું છે, અને આ ગ્રોથ ગાઈડન્સ જે છે એ થોડું નબળું આવતા દેખાયા છે. એટલે એની સીધી અસર તમે નેસ્ડેક પર જોઈ શકો છો, ત્યાં દબાણ વધતું દેખાયું છે. તમે જો ટેકનિકલ બાઉન્સ એક તમને ક્રૂડમાં જોવા મળશે. આ બધી ચિંતાઓને પગલે સોનામાં થોડો ઘટાડો છે, $1,800 નીચે ટ્રેડ કરી રહ્યો છે અને બોન્ડ ઇલ 1.24 પાસે અત્યારે ટ્રેડ કરતી દેખાય છે. એશિયા પર નજર કરો તો ગઈકાલે હેંગસેંગ અને શાંઘાઈમાં તમને દબાણ જોવા મળ્યું હતું. આજે હવે તમે જુઓ તો થોડો એક બાઉન્સ હેંગસેંગમાં ચોક્કસ આવ્યો છે, પણ કેટલો ટકશે હજી આગળ કહેવું મુશ્કેલ છે. કારણ કે તમે નિકકઈને જુઓ તો 1.25% નીચે નિકકઈ ટ્રેડ કરી રહ્યું છે, શાંઘાઈમાં 1%નો ઘટાડો છે. એટલે હેંગસેંગને આ એક બાઉન્સ કેટલો ટકાવી રાખે છે એ આગળ આપણે જોશું. પણ ઓવરઓલ તમે સિનારીઓ જોવા જાઓ તો અત્યારે ચિંતાનો છે. એક બાજુ આપણે જોઈ રહ્યા છે કોવિડ કેસીસની ચિંતા છે, બીજી બાજુ તમે જો આજે ચિપની શોર્ટેજ છે તો ટેકનોલોજી શેર્સ થોડા દબાણમાં દેખાઈ રહ્યા છે, અને ઇવન ઇનફેક્ટ ચાઇનામાં અને એશિયન માર્કેટ્સમાં પણ આપણે એને પગલે જ એક મોટો ઘટાડો ગઈકાલે પણ જોયો અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ. તો આ બધી ઇમ્પેક્ટ ત્યાં આવી રહી છે. સાથે સાથે તમે જો ગઈકાલે બીજી મેજર કઈ ડેવલપમેન્ટ થઈ તો IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જેને આપણે કહીએ છીએ, જે આકલન કરતા હોય છે આખા વર્લ્ડની ઇકોનોમીનું, એમણે જે આકલન કર્યું છે એ GDP ફોરકાસ્ટ જે ભારત માટે કર્યું છે એ ઘટાડી દીધું છે. IMF જે પહેલાં નાણાંકીય વર્ષ 21-22 માટે 12-12.5% આકલન કર્યું હતું, હવે તમે જુઓ તો ત્યાં પ્રોજેક્શન આવી રહ્યા છે 9.5%, એટલે આ પ્રોજેક્શન ઘટાડી દેવામાં આવ્યું છે. પણ એમના મતે જે રીતે વેક્સિનેશન ડ્રાઈવ આગળ વધી રહી છે, આગળ જતાં ગ્રોથ પણ આવશે, એની પણ અસર ત્યાં રહેશે. પણ હાલના દિવસોમાં તમે જુઓ તો IMFના જે પ્રોજેક્શન છે અને RBI ગત પોલિસીમાં જે પ્રોજેક્શન કર્યા હતા એ મોરઓલેસ સિમિલર જોવા મળી રહ્યા છે. કારણ કે તમે જોયું હશે RBI પણ લગભગ 9.5%નું પ્રોજેક્શન આપ્યું છે અને હવે IMF પણ આજ ઇનલાઈન પ્રોજેક્શન આપી રહ્યા છે. તો દબાણ આવશે, અત્યારે ઇકોનોમી આપણને પ્રેશરમાં જોવા મળી રહી છે, પણ આગળ જતાં જે રીતે વેક્સિનેશન ડ્રાઈવ આગળ વધશે તો વધુ ટેકો મળશે એવું અત્યારે અહીંયાથી દેખાઈ રહ્યું છે. પણ આમાં પર વધુમાં IMFના ચીફ ગીતા Gopinathan is shook. I'll somebody is recovering, and we don't have a change in our numbers for the overall global economy. We have a sizable upgrade for the advanced economies and an offsetting downgrade for emerging and developing economies. And in terms of the vaccine gap, I mean, we have about 40% of populations being fully vaccinated in advanced economies, and in low-income countries, we are in the less than 1-2% number. So this is a very wide gap. The other source of the big divide is in terms of fiscal support. Now, while advanced economies continue to be providing accommodative fiscal policy, there is sufficient fiscal support in the pipeline for many developing countries and emerging markets. I mean, that's already been pretty much withdrawn this year, and we're not really seeing that much come in for this year and next. So these are some of the factors that are widening the gap. Well, at this point, there will be some emerging markets. We're going to have countries like China, for instance, that's going to have plenty of coverage this year itself. I mean, their target is to get to at least 70% coverage by the end of this year, and current projections say that they will get there. But for the vast majority of countries, and especially in Africa, that is where we're seeing very small levels of vaccination, and it's going to take somewhere until the end of 2022 to get to any kind of decent levels of coverage. So that's a very long time period. તો અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે IMFના ચીફનું અનુમાન જે આપણને બનતું દેખાઈ રહ્યું છે કે જે વિકસિત દેશોની અંદર અત્યારે સૌથી મોટો ચિંતાનો વિષય એ બની રહ્યો છે કે વેક્સિનેશનના ઉપર ત્યાંની પબ્લિક છે એ તૈયાર નથી, અને સાથે જ જ્યાં વેક્સિનેશન નથી થઈ રહ્યું ત્યાં આપણે કેસીસ પણ વધતા જોઈ રહ્યા છે. આ એક ફેક્ટર
ઓવરઓલ જે ઇકોનોમીના રિકવરી છે એના ઉપર એક થોડુંક પાછળ કરતા દેખાઈ રહ્યા છે. ગ્લોબલ માર્કેટના ફ્રન્ટ ઉપરથી આજના દિવસના આપણને ક્યુઝ જુઓ તો થોડાક આપણને હવે અમેરિકન બજારો તરફથી ક્યુઝ પોઝિટિવ સાઇડ ઉપરના દેખાઈ રહ્યા છે. સતત 5 દિવસના સુધારા બાદ આપણે ગઈકાલે એક થોડુંક કરેક્શન જોઈ શક્યું છે. આજના દિવસની અંદર જુઓ તો ફ્લેટ લેવલ ઉપરના આપણને ફ્યુચર્સ દેખાઈ રહ્યા છે. તો નેટ નેટ સિનારિયો અહીંયા આપણને ગ્લોબલ માર્કેટ તરફથી કઈ રીતનો એન્ટિસિપેટ થઈ રહ્યો છે અને ખાસ કરીને ડાઉની આપણે જે ગઈકાલે વાત કરી રહ્યા હતા એના ઉપર આગળ વધીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પણ જોડાઈ ગયા છે. રાજન, ગુડ મોર્નિંગ. જે રીતે આપણે ગઈકાલે વાત કરી રહ્યા હતા, ઓવરઓલ આપણે જોઈએ તો ડાઉના ચાર્ટ્સ આપણને તમે જે રીતના કીધું હતું કે હવે થોડાક કન્સોલિડેટ થતા દેખાશે. આજનો દિવસ હજુ કન્સોલિડેશન તરફનો જ દેખાય છે કે અહીંયા કોઈ ડિરેક્શન ટ્રેડ બનતો દેખાઈ શકશે? ગુડ મોર્નિંગ વિક્રમ. જે પ્રમાણે આપણે ગઈકાલે વાત કરી હતી કે એક ડાઉની અંદર આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ આવતા જોવા મળે છે અને એક કહેવાય કે ઇન્ડિયન ચાર્ટ પ્રમાણે ત્યાં પણ એક ઘણા લાંબા સમયથી એટલે કે 2 મહિના પછી એક નવા કોન્સ્ટન્ટ હાઈ લગાવવા થોડાક મુશ્કેલ રહ્યા છે અને એક માર્કેટ જે છે ત્યાંના પણ ડિરેક્શનલ નથી ને ઇન્ડિયન માર્કેટ બી ડિરેક્શનલ નથી. અહીંયા ઓવરઓલ એક 34,885 આસપાસનો સારો એવો સપોર્ટ એરિયા અત્યારે ડાઉની અંદર બની ચૂકેલો છે અને બીજો જે સપોર્ટ એરિયા જે છે એ 34,640 આસપાસનો બનેલો છે. એટલે હજુ પણ મારી સલાહ તો લોંગ કરવાની જ રહેશે 34,640 ના આસપાસ. અધરવાઇઝ એક કહેવાય કે 34,800 ના સ્ટોપ લોસ ડાઉની અંદર પણ તેજીનો વેપાર કરવાનો રહેશે. ટાર્ગેટની અંદર અગેન આપણને 35,150 થી લઈ અને 35,300 તરફ ડાઉ જતું જોવા મળી શકે છે. એટલે નેટ નેટ યુએસ માર્કેટ જે છે એ ત્યાંથી એક આપણને ડાઉ જોન્સ તરફથી સંકેતો જે છે સારા આવતા જોવા મળી રહ્યા છે. તદુપરાંત જે પરિસ્થિતિ અને જ્યાં વીકનેસ આપણને દેખવા મળી એ એક આઈટી સેક્ટરની અંદરથી દેખવા મળી હતી. એટલે નાસ્ડેક તમે જોશો તો એક ત્યાંથી આપણને થોડુંક સેલિંગ પ્રેશર જે છે થોડુંક વધેલું છે અને ત્યાંથી એક માર્કેટ જે કહેવાય કે ટ્રેન્ડી થોડુંક થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ અહીંયા પણ ગઈકાલના સારા એવા સપોર્ટ એરિયા છે અને 14,700 આસપાસના સારા સપોર્ટ એરિયા છે નાસ્ડેકની અંદર. એટલે જ્યાં સુધી 14,700 ઉપર આપણે ટ્રેડ કરીશું તો ત્યાં સુધી હજુ પણ આઈટી સેક્ટરની અંદર એટલે કે તેજી આવતા જોવા મળી શકે છે નાસ્ડેકની અંદર. અને અગેન આપણને નાસ્ડેક જે છે એક ઉપરમાં 15,050 થી લઈ અને 15,150 તરફ જતું જોવા મળી શકે છે. એટલે નેટ નેટ હજુ પણ કંઈ ખાસ ગભરાવાની જરૂર નથી. માર્કેટ સાઇડવેઝ છે, મેજર કોઈ ટ્રેન્ડી નથી. એટલે એક દિવસ આપણે તેજી જોઈએ છે, એક દિવસ મંદી જોઈએ છે, એ ટાઈપનો કારોબાર હજુ પણ ચાલુ રહેશે નેક્સ્ટ 2-3 દિવસ તેવું દેખાઈ રહ્યું છે.